સાબરકાંઠા એસઓજી આગામી દિવસોમાં નીકળનારી રથયાત્રા અંતર્ગત ઈડર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે બાતમી મળતા કે ઈડર ઘાટીના રોડ પર આવેલા ડુંગરની તળેટીમાં રહેતી મહિલાના ઘરે રેડ કરીને 2.121 કિલોગ્રામ ગાંજોની જેની કિંમત 21,210 મુદ્દાબાલ સાથે ઝડપી પાડીને મહિલા વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી હતો. સાબરકાંઠા એસઓજી ઈડર ભિલોડા 3 રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઓજીને ખાનગી બાતમીદારના આધારે બાતમી મળી હતી કે ઈડર ગાંઠી રોડ ઉપર આવેલ ડુંગરની તળેટીમાં રહેતી મહિલા ઘરમાં ગાંજો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજી PIY જે રાઠોડ, PSI કોમલબેન રાઠોડ, મહેન્દ્રસિંહ રજનીકાંતસિંહ, કારુભાઈ ભાવેશભાઈ, ઉપેન્દ્રસિંહ જયપાલસિંહ અને મહિલા કોન્સ્ટેબલ સીતાબેન વગેરેએ બાતમીવાળી જગ્યા ઈડર ગંભીરપુરા ગાંઠી રોડ ઉપર ડુંગરની બાજુ તળેટીના મકાનમાં વોચ ગોઠવી ઈડર નગરપાલિકા કર્મચારીઓને સરકારી પંચ તરીકે મહિલાને સાથે રાખીને રેડ કરી ઘરમાં તલાશી લેતા મહિલાના ઘરમાંથી વનસ્પતિ જેવો પદાર્થ મળતા પંચો રૂબરૂ સૂંઘી સૂંઘાડી જેની તપાસ કરાવતા ગાંજો મળી આવ્યો હતો, જેના આધારે મહિલા ઘરમાંથી 2.121 કિલોગ્રામ કિંમત રૂપિયા 21,210 નો ગાંજો કબજો લઈ એસઓજી ટીમ દ્વારા મહિલાને ઈડર પોલીસ સ્ટેશન ખાતે લાવી મહિલા સામે ઈડર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ફરિયાદ નોંધી સાબરકાંઠા SPને રિપોર્ટ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશ ચાવડા, ZSTV ઈડર.